मित्रों, वेलकम बैक टू माय चैनल लर्न इंग्लिश विद एम आर पटेल। लेट अस स्टार्ट स्टैंडर्ड 9, सब्जेक्ट इंग्लिश यूनिट 5, रानी की वाव और स्टेप 12। रानी की वाव इज एन एक्सेप्शनल एग्जांपल ऑफ वाटर मैनेजमेंट अप्रूव्ड साइट ऑन द वर्ल्ड हेरिटेज लिस्ट डिक्लेयर्ड बाय यूनेस्को। इट इज वंडरफुल सैंपल ऑफ टेक्नोलॉजिकल डेवलपमेंट फॉर यूटिलाइजिंग ग्राउंड वाटर रिसोर्सेज। क्वीन उदयमती इन द वीडियो ऑफ किंग विंध्यवन कंस्ट्रक्टेड इट एंड रानी की वाव इज अ सेवन स्टोरी स्ट्रक्चर। आपने पुस्तक खोलवानु छे, साथे तमारी नोट पेन लईने તૈયાર થઈ જાઓ। આજે આપણે આપણા ગુજરાતનો જે પાટણ શહેર છે એ પાટણ શહેરમાં આવેલી આ વાવ કે જે વોટર મેનેજમેન્ટને એકદમ સારામાં સારું એક્ઝામ્પલ છે એના વિશે આપણે ટૂર કરવાના છીએ। કારણ કે આ રાણી કી વાવ આપણે દરેકે જોવા જેવી છે, એકદમ અદ્ભુત છે। એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ડિક્લેર કરવામાં આવી છે, એના લિસ્ટમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેમ? તો કે એના જેવો અદ્ભુત જે કાર્વિંગ છે, સ્કલ્પચર છે, જે પથ્થરમાં કોતરીને બનાવેલું છે, એ આપણે બધાએ જોવા જેવું છે। એક આપણે મનમાં ઈચ્છા રાખીએ, બધાએ ઘણા બધાએ જોઈ જ હશે, પણ જેમને બાકી હોય તો અહીં અભ્યાસ કર્યા પછી પણ આપણે એને જોવા માટેની થોડી તૈયારી રાખવી, જવા માટેની આપણે પણ ઈચ્છા રાખવી અને બને તો વ્યવસ્થા કરવી। તો ચાલો આપણે આપણા યુનિટમાં એની સફર કરીએ। રાણી કી વાવ વિશે આપણે જોઈશું, એમાં અહીં જોયા કરતાં આપણને વિડીયો દ્વારા, પિક્ચર દ્વારા અને ખાસ તો આપણી નજરો નજર જો આપણે જોઈએ તો ઘણો બધો ફરક જાત અનુભવથી આમાં ઘણું બધું જાણવા મળે। પહેલાના વખતમાં રાજાઓ વગેરે લોકોને માટે પાણી, પીવાના પાણીની વ્યવસ્થા કરતા, ખાસ કરીને તળાવો બંધાવે, કૂવાઓ બંધાવે, તેમાંનો આ એક પ્રકાર છે વાવ। વાવ એટલે સ્ટેપ વેલ। આમ આપણે હાલના સમયમાં પણ ઘણા બધા આપણે કૂવાઓ જોયેલા છે, એમ તો હવે બધું અદ્રશ્ય થવા આવેલું છે। એ કૂવાઓમાંથી આપણે પાણી લઈ શકીએ, ખાસ કરીને દોરી અને ક્યાં તો એમાં જે કોઈ ધાતુનું કોઈક પાત્ર અથવા તો માટીનું વાસણ, ઘડા દ્વારા પાણી લેવામાં આવે, એને બીજા મશીન વગેરે દ્વારા પણ એને ખેતરમાં પાણી લઈ જવામાં આવે। પણ પહેલે શું હતું કે કૂવાઓ તો ખોદાવતા જ, બધા જ પ્રકારની વ્યવસ્થા તે સમયના રાજાઓ કરતા, તેમાં સમાવેશ આ વાવનો પણ। હાલ આપણને બહુ જોવા મળતી નથી, આપણા અમદાવાદમાં 18 ની વાવ છે અને આ પાટણની આ રાણી કી વાવ, બીજી પણ ઘણી બધી વાવ છે પણ તે હવે એટલી બધી આપણને પ્રખ્યાત નથી જેટલી આ રાણી કી વાવ અને 18 ની વાવ છે। આ 7 સ્ટોરી, સ્ટોરી એટલે માળ, એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 માળ કેવા હશે? માળ એટલે શું? આપણે ઉપર જવાનું, પહેલી કલ્પના એમ થાય કે આપણે આપણું બિલ્ડિંગ હોય, પહેલો માળ બીજો માળ ત્રીજો માળ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો, એટલે આપણે ઉપર જઈએ, ઉપર જઈએ તો હવે આમાં એવું નથી, આપણે ઉપરથી નીચે જવાનું। કારણ કે વોટર મેનેજમેન્ટ છે, એમાં પગથિયા દ્વારા ઉતરીને નીચે જવાનું અને જ્યાં સુધી પાણીનું લેવલ હોય ત્યાં સુધી આપણે, જેમ જેમ પાણી જાણીએ છીએ કે ચોમાસામાં પાણીથી ભરાઈ જાય તો લેવલ ઉપર આવી જાય, તો આપણે ઓછા પગથે ઉતરવાના, ધીમે 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 જેમ 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 લંબાતું જાય, ઉનાળો આવે એટલે એકદમ એના તળિયે સુધી જ્યાં સુધી ખોદેલ હોય ત્યાં સુધી પહોંચી જાય। પણ પહેલે વખતે લોકોને પાણી માટે એ ઊંડે પણ ઉતરવું પડતું, ઊંડે સુધી ઉતરીને પાણી ઘડામાં કે જેમાં હોય તેમાં લઈને પાછું ઉપર આવવાનું। શ્રમિકો અથવા તો ખાસ કરીને પથિકો માટે પ્રવાસ કરતા હોય તેમને માટે આ પ્રકારની પહેલાં વ્યવસ્થા કરવામાં આવતી એ આ રાણી કી વાવ। ત્યાર પછી તો એનો ઉપયોગ નામશેષ થઈ ગયો, હાલના સંજોગોમાં આવી કોઈ વાવ બંધાવવામાં આવતી નથી અને એનો કંઈ આપણને યુઝ પણ નથી।
लखी रखने से सबसे उत्तम नमूना तो आ पाटणनी राणी की वाव अडालज की वाव पण जोवा जेवी छे। आजे आपणे आपणे ईट दाराईने एनो प्रवास करीए एनी सफर करीए। पहला तो शाब्दिक करीशुं, आपणे चित्र द्वारा पण जोईशुं अने शरूआत करीशुं। तो लेट अस स्टार्ट। तमारू पाठ्यपुस्तक टेक्स्ट बुक लई लो, पेन वगैरह लई लो, अपनी सफर शुरू। ओपन योर टेक्स्ट बुक ऑन पेज नंबर 48 नंबर ना पेज ऊपर तमे जोशो तो अहीं तमने जोवा मळशे आ तो आपणा ब्लेक एंड व्हाइट चित्र छे। अहीं एने आपणे समझ लो के जो जाते जोवा जोईए तो कई कलरफुल नथी, पत्थरो छे त्यां पत्थरो जे रंगना मळे ते रंगनी आ छे, एमां कोई जातनुं कलर काम नथी कर्युं। अहीं आपणे थोड़ू देखाशे पहेलुं चित्र એને તમારે આ ગ્રાઉન્ડ લેવલ આપણે જે હોય તે પ્રમાણે જોવાનું, પણ એને નીચે ખોદવામાં આવે અને ઉપર તો આપણે બીજે ગ્રાઉન્ડ જેવું જ હોય, નીચે એક પછી એક પછી એક પછી એક જતા જવાનું। ઈસ્ટ ફેસિંગ છે એટલે આપણે જો ઊભા રહીએ તો પગથિયા પર ઉપર રહીએ તો આપણું મોઢું પશ્ચિમ તરફ જાય અને નીચેથી પાછા ઉપર આવીએ તો આપણું મોઢું પૂર્વ તરફ રહે, એટલા માટે એને ઈસ્ટ ફેસિંગ કહેલું છે। પૂર્વ તરફના મોઢાએ અને કહે છે કે ત્રણ બાજુ એક આપણો ઓરડો હોય તો ઓરડો આ અને આ તો અહીં ગુઓ છે, પણ અહીં ઉતરતા 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 ઉતર નીચે આપણે જવાનું અને પાણી એ લઈ આવવું। પાટણ શહેરમાં એ જે વાવ છે તેમાં જ્યાં સુધી એની ક્ષમતા હતી તો પૂરા પાટણ શહેરને પાણી પૂરું પાડવામાં આવતું હતું। હાલ એવી કોઈ વ્યવસ્થા નથી, હવે તો પાણીની બધી બધી વ્યવસ્થા કરી નાખવામાં આવેલી છે, પણ હાલ હજુ પણ આ વાવને અતિ સુરક્ષિત સંભાળ રાખવામાં આવી રહી છે, આપણે દરેકે એ જોવા જોઈએ છે। લેટ અસ સ્ટાર્ટ। રાણી કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ, ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો। વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક વારસો, વિશ્વમાં જે પહેલેનો ઐતિહાસિક વારસો કે જે હજી પણ છે, તો હવે એવા વારસો તો આપણે બનાવવાના નથી પણ જે છે તેને સાચવવાનું, તો એની સાચવણી યુનેસ્કો દ્વારા કરવામાં આવે। આખી દુનિયામાં જ્યાં જ્યાં આવા સ્મારકો છે તેમને કાળજીથી આ સુરક્ષિત રાખવું એ આપણે ધ્યાનમાં પણ સાંસ્કૃતિક વિભાગના જે હોય છે તે રાખે છે અને યુનેસ્કો પણ આખી દુનિયાના જે જે સ્મારક છે તેને રાખે છે। એ એકદમ નાના અને થોડા ઓછા પ્રખ્યાત હોય તેવા તો એના યાદીમાં સ્થાન નથી પામતા, પણ જે અતિ વિરલ હોય અને બીજી કોઈ એનું 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 ઘણું બધું ખૂબ જ સુંદર કામ હોય તો એને આ સાઇટ ઉપર લિસ્ટમાં યાદી સમાવવામાં આવે છે। તો આપણા વર્ષ આપણા ભારતમાં તો ઘણા બધા એવા સ્મારકો છે કે જે યુનેસ્કોની સાઇટ ઉપર વર્લ્ડ હેરિટેજ સાઇટ પર છે, વૈશ્વિક વારસા તરીકે જાહેર કરેલા છે। અજંતા ઇલોરાની ગુફાઓ, મોઢેરાનું સૂર્ય મંદિર, ત્યાર પછી મહાબલીપુરમ, કોનાર્કનું ટેમ્પલ, સન ટેમ્પલ, આ બધા બીજા પણ ખજુરાહોના મંદિરો, આ બધા શિલ્પ માટેના સ્કલ્પચર સ્થાપત્ય શિલ્પ સ્થાપત્ય માટેના ખૂબ સારી એવા નમૂનાઓ છે, આપણે એનો મુલાકાત લેવી જોઈએ। તો આપણે અહીં વર્લ્ડ હેરિટેજ સાઇટ પર યુનેસ્કો દ્વારા એને લિસ્ટમાં નામ સમાવવામાં આવ્યું છે। યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધ માસ્ટરપીસ ઇઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। યુનેસ્કોએ કહ્યું છે કે આ એક એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ, પાણીનો પુરવઠો પૂરો પાડવા માટેનું એક સૌથી ઉત્તમ, બીજી કોઈ જગ્યાએ ન જોયું હોય તેવું આ ઉદાહરણ છે। ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, સારામાં સારું સેમ્પલ છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર, યુટિલાઇઝ એટલે વાપરવું, તો ભૂમિગત જે જ
छे। इट इज ऑल्सो यूनिक इलस्ट्रेशन ऑफ ब्रेकिंग लार्ज स्पीसीज इनटू स्मॉलर वॉल्यूम विद आर्टिस्टिक प्रेजेंटेशन। रानी की वाव हैज अ ग्रेट अपील टू एवरी ऑब्जर्वर। रानी की वाव माटे दरेक जेने जेने जोयो होय छे तेनो बखान करता थाकता नथी। अहीं बताव छे के एक आखी पत्थर होय આવડો પથ્થર હોય તેને બ્રેક કરે ને બ્રેક એટલી ઝીણી ઝીણી ડિઝાઇનથી કરે કારીગરીથી કરે કે એ આખો પથ્થર અખંડ રહે તૂટે નહીં। તો એમાં કેટલી કાળજી રાખી હશે તે જે શિલ્પકારો સ્થાપત્યકારો એમણે કેટલું સરસ કામ કર્યું હશે જ્યારે એક જે પથ્થર હોય તેમાં જાત જાતના આકારો કોતરેલા છે। એ આકારો કોતરેલા છે તો લગભગ સેમ સેમ સાઈઝ નથી, એક જ આકારનો પથ્થર હોય છે તેમાં એ લોકો કોતરેલા છીણી અને હથોડી વડે કોઈ આપણા વીજળીથી ચાલતા સાધન વડે નહીં કે ફટફટ ફટ એની આપણે ડિઝાઇન કરી નાખીએ કે આપણી પેન નથી કે આપણે ફટફટ ફટ દોરી કાઢીએ, પણ આ પથ્થરમાં કોતરેલા આ કાવ્યો છે। પથ્થરમાં એક પ્રકારનું કાવ્ય લખાયેલું છે એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે એમાં ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા શિલ્પો છે કે જેમાં જે તમે જે સમયે જે કારીગરો હશે એમને પોતાની રીતે પોતાના મનમાં જે ભાવો હશે તેને આ શિલ્પમાં ઉતારેલા છે। તો એને આપણે એક પછી એક આપણે જોઈએ અતિ અદ્ભુત એવું આ શિલ્પકામ રાણી કી વાવ છે। હવે આપણે જોઈએ કે એની શરૂઆત કઈ રીતે થઈ। ક્વીન ઉદયમતી ધ ક્વીન ધ વિડો ઓફ કિંગ ભીમદેવ, એ હતી વિધવા, કારણ કે કિંગ ભીમદેવ મૃત્યુ પામ્યા હતા। ક્વીન ઉદયમતી વોઝ ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન હેઝ કન્સ્ટ્રક્ટેડ। ઉદયમતી રાણી ઉદયમતી અને ગુજરાતી ભાષામાં ક્વીન રાણી કહેવાય, એ રાણીએ બંધાવેલી વાવ એટલે એનું નામ છે રાણી કી વાવ। આપણે અમધું નથી કે ક્વીન વાવ ક્વીન સ્ટેપલ એમ નથી કહેતા, આપણે રાણી કી વાવ જ કહીએ। આજે પણ એકદમ ઉત્તમ નમૂનો ખૂબ સરસ છે, આપણે દરેકે એની મુલાકાત અવશ્ય લેવી જોઈએ। ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. આપણા ગુજરાતમાં ખૂબ સારામાં સારું ઉદાહરણ છે એને આપણે મુલાકાત લેવાનું। કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી, ડાયનેસ્ટી એટલે રાજ વંશ, સોલંકી મૂળના એટલે ભીમદેવ સોલંકી, એ એમની આખી એક વંશ પરંપરાગત ચાલતી હતી। તો કિંગ ભીમદેવ એ સોલંકી ડાયનેસ્ટી તરફથી રાજવંશ તરફથી પાટણનો રાજા હતો। વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ, આપણે જે પાટણ અત્યારે કહીએ છીએ ને એનું નામ છે અણહિલવાડ પાટણ। હવે આપણે આગળનો શબ્દ બોલતા નથી, ફક્ત પાટણ બોલીએ છીએ। આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ। તો કિંગ ભીમદેવ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે રાણી ઉદયમતીએ પાટણના લોકોને જે પાણીની અછત પડતી હતી સ્કેર્સિટી ઓફ વોટર, સો ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ, ઉદયમતીએ આ પ્રોજેક્ટ હાથમાં લીધો કે જે કિંગ ભીમદેવે ચાલુ કર્યો, એટલે એમણે ભલે ચાલુ કર્યો પૂરો ન થયો, રાણી ઉદયમતી એમણે કામ
constructed the bomb, she also died. એણે પણ કમ્પ્લીટ નહોતું કરેલું, પાછળથી એને કમ્પ્લીટ કરવામાં આવ્યું. સી કન્સ્ટ્રક્ટેડ ધ વાવ પથ્થરો
અસંખ્ય શિલ્પો અહીં સંખ્યા બતાવી છે, કેટલાક તો નાશ પામેલા છે. પહેલા પહેલા એની પરિસ્થિતિ જ્યારે થોડું વિસરાઈ ગયેલું ત્યારે એને આપણે પાછળ જોઈએ છે. તો આશરે એની ગણતરી કરવામાં આવે તો હાલના સમયમાં તો 800 છે, પ્રવર્તમાન સમયમાં. આજે તમે જોવા જાઓ તો 800થી પણ વધારે છે. એટલા બધા અહીંયા શિલ્પો છે, સ્કલ્પચર એકદમ શુદ્ધ ચોખ્ખા, કે જેટલી ઘરમાં પણ આપણી ચોખ્ખાઈ ન હોય એટલા આપણને ત્યાં શિલ્પો જોવા મળે છે. સ્કલ્પચર દેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર, એમાંથી 400 બિગ છે, બિગ સ્કલ્પચર મોટા મોટા છે 400, એન્ડ ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ પાવેટ પ્રેઝન્ટ. આશરે 400 મોટા મોટા સ્કલ્પચર છે હાલમાં પણ. These numbers would have been many more in the past. ભૂતકાળમાં એની સંખ્યા ઘણી હશે, 800ની જગ્યાએ 1000 હશે, પણ તે સમયના અને ત્યાર પછીના રાજાઓ વગેરે કોઈ વચ્ચે લડાઈ થાય કે પછી બીજું કોઈનું શાસન શરૂ થાય તો એને નષ્ટ કરી દેવામાં આવે, નાશ કરી દેવામાં આવે, કાં તો કોઈક આમ તેમ રખડપૂત એને વેડફી દે વગેરે, એને મૂલ્ય નહીં સમજે અને તેને ગુમ થઈ જાય. તો આ 800ની સંખ્યા કદાચ વધારે પણ હશે, મેની મોર ઇન ધ પાસ્ટ. ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર, દરેક જે માર્ગ છે તેને નેરો કોરિડોર, કોરિડોર એટલે પણ પરસાળ, દરેક જે છે તેને પરસાળ છે, કે મતલબ તમે જે આ આ દિવાલ હોય તો અહીંયા દિવાલ પર લગાવ તો તમે અહીંથી ચાલીને જઈ શકો, જોઈ શકો. એને ચાલવા માટે ગેલેરી બનાવીશું. માણસ કેટલા એક ને બે વ્યક્તિ થોડું ત્યાં મુલાકાત લે તો કંઈ ભાંગી નહીં જતી પડે, ભાંગીને પડે, તૂટીને પડે, ખૂબ સારી રીતે એને સાચવવામાં આવે છે. ખૂબ અદ્ભુત છે ગેલેરી. ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ ધ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ડ ગ્રેવડ ઓન ધ વોલ. ઇવન ધો ધ પિલર્સ ઓફ ધ વોલ આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ, દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. પથ્થર પર બતાવેલું ખૂબ અદ્ભુત એવું કામ છે, ખૂબ સુંદર, જેને આપણેથી વર્ણન ન કરી શકાય. ઇફેક્ટ વાવ ઇઝ સોલરી ડેડિકેટ ટુ વિષ્ણુ. સોલરી, સોલરી એટલે સંપૂર્ણ રીતે પવિત્ર રીતે, સોલ એક કહે ને કે આ આ વાવને અર્પણ કરેલી છે. સોલરી ડેડિકેટ ટુ વિષ્ણુ, અર્પણ કરેલું. ઇટ ઇઝ ડેડિકેટ ટુ લોર્ડ વિષ્ણુ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. તો આના ઉપર તમે જો ત્યાં જોવા જાઓ તો વિષ્ણુ ભગવાનના આપણને અનેક રૂપો જોવા મળે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ, વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ. ભગવાન વિષ્ણુને તમે અનેક આકારોમાં જોઈ શકો, અનેક એની મુદ્રાઓમાં જોઈ શકો. આફ્ટર વિષ્ણુને સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી, ત્યાર પછી ગોડેસ પાર્વતીના સ્ટેચ્યુ વધારે છે. ગોડેસ પાર્વતી વિષ્ણુના ઘણી બધા ત્યાં શિલ્પો છે ઇન ડિફરન્ટ શેપ, એન્ડ ગોડેસ પાર્વતી નિયરલી 15 ગેલેરીઝ હેવ બીન હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. આ ગોડેસ પાર્વતીના 15 ગેલેરી, 15 ગેલેરી છે, નિયર 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી, 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી. ગોડેસ ગૌરીના ગૌરી ગૌરી
together at the same place are rarely found anywhere. અહીં અહીં જ્યાં છે ત્યાંથી બીજી કોઈ જગ્યાએ તમને ન જોવા મળે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. આવું જ એક કલેક્શન સન ટેમ્પલ મોઢેરામાં પણ છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી. આ 12 સ્ટેચ્યુ છે ગૌરીના, એના નામ છે 12 સ્ટેચ્યુ. એ ગૌરીના નામ છે. કયા કયા નામ નથી આપેલા છે આપણે જોઈએ. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણ, શ્રીયા, કૃષ્ણ એન્ડ મહેશ્વરી, રંભા, મહેશ્વરી, રંભા, દેન સાવિત્રી, ત્રિસંધા, સાવિત્રી, ત્રિસંધા, ત્રિપુરા, ત્રિપુરા. હિયર આર ધ 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી એલોંગ વિથ પાર્વતી. પાર્વતી ગોડેસ પાર્વતી ઇઝ ધ 15 ગેલેરીઝ ઓફ ધ સ્કલ્પચર્સ એન્ડ ધેર આર ધ ડિફરન્ટ શિપ્સ ઓફ વિષ્ણુ. This vow is solely dedicated to Vishnu. There are so many shapes of different shapes. You can find Vishnu in different shapes. Gauri Parvati is a sculptor, has a painting galleries, and Goddess Gauri has a statue of Goddess Gauri along with 12 statues. Uma Parvati, Gauri, Lalita, Sriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Prabhupada, Sandha and Tripura. We can't identify which one is Uma, which one is Parvati, Maheshwari, Ramba. We can't identify that this one is Parvati, Gauri. But there are sculpture and it is of Gauri and Parvati and some other goddesses and some god. Let us see. identify them, but they are there.
Here one can find statue of Lord Buddha.